તો અમીરગઢ તાલુકામાં દેના બેંક આવેલી છે જેમાં અમીરગઢ રહીશો અવારનવાર બેંકના કામકાજ અર્ધે જતા હોય છે ત્યારે દેના બેંકના કર્મચારી દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે એવો જ એક બનાવ અમારી એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો અમીરગઢ તાલુકામાં દેના બેંક આવેલી છે જેમાં અમીરગઢ રહીશો અવારનવાર બેંકના કામ અર્ધે જતા હોય છે અમીરગઢના એક વેપારી પોતાના ખાતામાં પૈસાની લેવડ દેવડ કરવા બેંકમાં આવ્યા હતા કેશિયર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી પાસબુકમાં એન્ટ્રી આજે નહીં થાય તો ગ્રાહકે કહ્યું સર કેમ નહીં થાય એટલું કહેતા કેશિયર ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલી ક્યારે વર્તણૂક કરી બહાર નીકળી જાને ત્યારે પોલીસ કેસ કરી નાખી તેવી ધમકી આપી હતી આ સવારે હું અમીરગઢ દેના બેંકની શાખામાં મારી છોકરીનો ખાતો હતો એની અંદર પૈસા જમા કરાવવા આવ્યો અને સવારે 9 વાગે મારી છોકરીનો ફોન આવ્યો કે મારા ખાતામાં પૈસા નથી પપ્પા કે મારે પૈસાની જરૂર છે અને 11-12 વાગ્યા સુધી તમે જમા કરાવી દેજો તો હું ઉપાડીને મારા ખાવાના પૈસા આપીશ જમવાનું ત્યાં હોસ્ટેલમાં રાખેલું છે હોસ્ટેલના પૈસા એને આપવા હતા તો એને પૈસાની જરૂર હતી તો મેં 2000 રૂપિયા જમા કરાવવા આવ્યો મેનેજરને ભાઈ મેં કે મને એન્ટ્રી કરી નાખો તો મેનેજરને બધાને બોલાવ્યા હતા કે મશીન નથી મેં કે હું મશીન માટે હવે તમે આજે એન્ટ્રી નીકળો મારી છોકરીને શું ખબર પડે કે મેં 2000 નાખ્યા તો મેં એમને બોલાવ્યા હતા કે એન્ટ્રી નહીં થાય તમારા પૈસા પાછા લઈ જાઓ આજ મત જમા કરાવ હવે હું આજ પૈસા પાછા લઈ જાઉં તો મારી છોકરી ત્યાં ખાવશે શું આ લોકો એવો જવાબ આલે તો મારે કરવાનું શું કંઈ આ બેંકનો ખાતા હવે મારા છોકરીનો ખાતા બેંકમાં જ છે બીજી બેંકમાં નથી તો હવે મારે પૈસા એને મોકલવા કઈ રીતે એવો જવાબ આવે અને પછી મેં થોડું એમને બોલ્યો કે મારે પૈસા આજે જ મોકલવા ભલે એન્ટ્રી મત કરો પછી કે પોલીસને બોલાવું એવી દાદાગીરી ધમકી આપી આ પેલા કેસિયરે કે પોલીસને બોલાવું કે યાર કે કુત્તે કે જે ભોગ ભોગ કરતા કે એસે કે પોલીસને બોલાવતા હું એને એવો શબ્દ વાપર્યા મને વેપારી હું અમીરગઢનો વેપારી છું અને વેપારીને એવો શબ્દ વાપરાય ને અગર એમને આ વેપારીને એવો શબ્દ વાપરો તો બેંકને તાળા મારી દો પછી તમે પૈસા જ નથી લેવા હોય તો પછી બેંકમાં ખાતું કેમ ખોલો છો અમારું આજે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અહીંની ભાષા ખાસ કરીને ગુજરાતી ભાષા બોલાતી હોય છે તેથી અમીરગઢની તમામ બેંકોમાં હિન્દી ભાષી કર્મચારી હોવાથી પણ અવારનવાર આવા અનેક પ્રકારના બનાવ બનતા હોય છે તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈ આવા કર્મચારીઓને સત્તાનું ભાન કરાવે તેવી અમીરગઢની જનતાની માંગ ઉઠવા પામી છે સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ